મોટાવરાશના વીઆઈપી સર્કલ પર ટ્રાફિક સિગ્નલ તોડનાર કાર ચાલકને ઠપકો આપનાર ટીઆરબી જવાન પર ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે એએસઆઈ અને સાથી ટીઆરબી જવાને મદદે દોડી આવતા કાર ચાલક અને તેનો મિત્ર ભાગી ગયા હતા. હાલ બંનેની પોલીસે ધરપકડ કરી છે. મોટાવરાશા વીઆઈપી સર્કલ પાસે સિગ્નલ તોડી ભાગતા જતા બે કાપડના વેપારી ટીઆરબી જવાને અટકાવ્યા હતા. અતિ રોષે ભરાયેલા કાર ચાલક અને તેના મિત્રએ ટીઆરબી જવાને કહ્યું કે હું વરાશાનો પાર્થ અને આ જયદીપ ઉર્ફે ડુક્કો છે, એમ કહી ટીઆરબી જવાન સાથે બોલાચાલી કરી માર માર્યો હતો. ઉપરાંત ટીઆરબી જવાને ચપ્પુથી ધમકાવ્યો પણ હતો. બંને આરોપીની ધરપકડ કરાઈ હતી. પાર્થ અને તેનો મિત્ર જયદીપ બંને 18મી તારીખે રાત્રે કાર લઈ મોટાવરાશા વીઆઈપી સર્કલ પાસે પસાર થતા હતા. આ દરમિયાન કારના ચાલકે ચાર રસ્તા પાસે સિગ્નલ તોડી કાર લઈને ભાગવા ગયો હતો. આથી આગળના ટીઆરબી જવાને કારને અટકાવી હતી. આ બસને આ વાતને લઈને બંને શખ્સોએ ટીઆરબી જવાન પર હુમલો કર્યો હતો. ટીઆરબી જવાન જીવ બચાવી ભાગ્યો તો ચાલક ચપ્પુ લઈને આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટીઆરબી જવાનને 100 નંબર પર પોલીસને જાણ કરતા અમરોલી પોલીસ દોડી આવી હતી. ટીઆરબી જવાન મયુર કૌશલે અમરોલી પોલીસમાં ફરિયાદ આપી, જેના આધારે પોલીસે પાર્થ મુકેશ સરોલા અને જયદીપ બાબુ ડિબરિયા સામે ગુનો નોંધી ધરપકડ કરી કાર કબજે કરી છે. બંને આરોપી ઓનલાઈન કાપડનો વેપાર કરે છે.